ઓકે સ્ટુડન્ટ તો આપણે ચેપ્ટર નંબર થ્રી ત્રિકોણમિત્તીય વિધેયો આપણે પતાવેલું હતું હવે આજથી આપણે શરૂઆત કરીશું એક નવા ફ્રેશ ચેપ્ટરની જેનું નામ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ચેપ્ટર નંબર ફોર ચેપ્ટર નંબર ફોર જેનું નામ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ એઝ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન ઓકે તો આ ચેપ્ટર બી ઘણું ઇન્ટરેસ્ટિંગ છે આ ચેપ્ટરમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે દાખલાની મેથડ ચેન્જ થવાની નથી એક જ સ્ટેપ એક જ પેટર્ન ફોલો કરીશું અને બધા જ દાખલા સોલ્વ કરવાના રહેશે એક જ પેટર્ન છે આપણી પાસે આ ચેપ્ટરમાં એ પેટર્ન સિવાય નવી કોઈ થિયરી નહીં કે નવી કોઈ મેથડ અને આ ચેપ્ટર એક એવું છે જેમાં હું ડાયરેક્ટ દાખલાથી શરૂઆત કરીશ હા એ પહેલાં થોડી થિયરી હું ડિસ્કસ કરીશ પણ એ થિયરી કેવી છે કે થિયરી લખાવા જેવી નથી માત્ર ડિસ્કસ કરવા જેવી છે બરાબર એ શું છે માત્ર ને માત્ર ડિસ્કસ કરવા જેવી છે બરાબર એમ થિયરી એ લખાવા જશે ને પછી દાખલો ગણાવવા કોઈ ફેર નહીં પડશે એના કરતાં ડાયરેક્ટ દાખલો ગણીશું બટ હું જે તમને વાત કહી રહ્યો છું એ વાતને તમે દિમાગમાં ઉતારી દેશો તો દાખલો ગણવાની બહુ જ મજા આવશે તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત નામ જ સજેસ્ટ કરે છે કે અનુમાન નામમાં જો ચેપ્ટરનું નામ શું છે ધ્યાનથી વાંચો ચેપ્ટરનું નામ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ચેપ્ટરના નામમાં જ એવું છે કે અનુમાન બાળકો તમને અનુમાન શબ્દનો અર્થ ખબર જ હશે બરાબર અનુમાન હનુમાન નહીં બરાબર અનુમાન બરાબર તો અનુમાન એટલે તમે એક અંદાજો લગાવો બરાબર કંઈક અંદાજો કંઈક ટૂંકો લગાવો તેને અનુમાન કહેવામાં આવે છે બરાબર તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કંઈક આના પર જ આધારિત છે આપણે અનુમાન લગાવવાનું છે આમાં બરાબર તો શું છે તો આમાં આ ચેપ્ટરમાં તમને એવું કહેવામાં આવશે તમને કોઈક વિધાન આપવામાં આવશે કોઈ વાક્ય આપવામાં આવશે કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવશે કોઈક નિયમ આપવામાં આવશે બરાબર અને એ નિયમને તમારે ખરો સાબિત કરવાનો છે એ નિયમને તમારે ખરો સાબિત કરવાનો છે બરાબર જેમ કે હું વ્યવહારિક એક ઉદાહરણ આપું એ ઉદાહરણથી તમે સમજી જશો દાખલો શું કહેવા માગે છે ચેપ્ટર શું કહેવા માગે છે કે માની લ્યો કે હું અત્યારે તમને તમે છો બધા તમે જે દસ પંદર લોકોનું ગ્રુપ છે એ દસ પંદર લોકોના ગ્રુપમાં ધારો કે કોઈ એક સ્ટુડન્ટ માની લે કે સ્ટુડન્ટ છે પેલો માર્ટિન માર્ટિન એમ લઈ આવ્યો ન્યૂઝ માર્ટિન એવા ન્યૂઝ લઈ આવ્યો કે કાલથી સ્કૂલને ટ્યુશન બધું ચાલુ થઈ જવાનું છે અને આપણે સ્કૂલે જવાનું છે તો પહેલી વખત આ સ્ટેટમેન્ટ આવ્યું શું સ્ટેટમેન્ટ આવ્યું કે કાલથી સ્કૂલ ચાલુ છે કોણ લાવ્યું માર્ટિને આવું સ્ટેટમેન્ટ લઈ આવ્યો બરાબર ત્યાર પછી થયું એવું કે માટેને એ સ્ટેટમેન્ટ લાવ્યો ત્યાર પછી બીજો કોઈ સ્ટુડન્ટ ધારો કે તમારામાં ક્લાસમાંથી લઈ લે કે લઈ બરાબર લઈ પાછો આ સ્ટેટમેન્ટ લઈને આવ્યો કે હા ભાઈ કાલથી સ્કૂલ ચાલું જ છે બરાબર પણ તમે હજી બી થોડો વિશ્વાસ કરશો નહીં કે ભાઈ ના યાર આ તો યાર સાચું ના હોઈ શકે ખોટું હોય અત્યારે યાર હજી તો વાયરસ આટલો બધો છે બાર સ્કૂલ કઈ રીતે ચાલુ થાય બરાબર તમે આ બધું બધું ખોટું છે ત્યાર પછી અચાનક તમારા ગ્રુપમાં તમારા સરનો જ મેસેજ આવી ગયો કે ભાઈ કાલથી સ્કૂલ ચાલુ છે તો હવે થશે શું કે તમે આ જે સિદ્ધાંત છે કે કાલથી સ્કૂલ ચાલુ થવાની છે એ સિદ્ધાંતને હવે તો તમે ખરું માની જ લેશો કે હા આ સિદ્ધાંત આ વિધાન સાચું છે કયું વિધાન કે કાલથી સ્કૂલ ચાલુ છે બરાબર તો કંઈક એવું જ આમાં કરવાનું છે કંઈક એવું જ આમાં કરવાનું છે ચેપ્ટરમાં તમને એક વિધાન આપશે એ વિધાનને કોઈક માટે સાચું સાબિત કરવાનું પાછું સાચું સાબિત કરવાનું અને ફાઇનલી ઓવરઓલ તમે એવું માની લેવાનું કે હા આ બધામાં સાચું આવ્યું એટલે આપણું વિધાન સો ટકા સાચું જ છે બરાબર પડે છે સમજ તો આવું છે આમાં આને કહેવામાં આવે છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત આને શું કહેવામાં આવે છે બાળકો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત તમે એક અનુમાન લગાવો છો તમને એક વિધાન આપવામાં આવે છે અને એ વિધાન પર તમે એક અનુમાન લગાવો છો તમને વિધાન આપવામાં આવે છે અને એ વિધાન પરથી તમે એક અનુમાન લગાવો છો કે આ વિધાન સત્ય હશે કે નહીં બરાબર પડે છે સમજ તમે શું કરો છો અનુમાન લગાવો છો કે આ તમારું વિધાન જે છે આ તમારું વિધાન જે છે એ સત્ય છે કે નહીં એવું તમે અનુમાન લગાવો છો એને કહેવામાં આવે છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એને શું કહેવામાં આવે છે બાળકો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત બરાબર ચાલો તો આપણે ડાયરેક્ટ ઉદાહરણ એકથી ચાલુ કરીએ તો બાળકો શું કીધેલું છે કે એન ગ્રેટર ધેન ઇક્વલ ટુ વન માટે સાબિત કરો કે વન સ્કવેર પ્લસ ટુ સ્કવેર પ્લસ થ્રી સ્કવેર પ્લસ ફોર પ્લસ સો ઓન એન સ્ક્વેર ઇક્વલ ટુ એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ એનો મતલબ આના બરાબર આ છે એમ સાબિત કરો તો અત્યાર સુધી તમે સાબિત કેવી રીતે કરતા હતા સાબિત કરવાની મેં તમને ત્રણ મેથડ આપેલી કે પહેલી મેથડ તમે એલએચએસ પરથી આરએચએસ પર જાઓ બીજી મેથડ આરએચએસ પરથી પર ત્રીજી મેથડ એલએચ આપો જે જવાબ આવે એને સમીકરણ નંબર એક આપો આરએચનું સાદુરૂપ આપો જે જવાબ આવે એને સમીકરણ નંબર બે આપો આમ સમીકરણ એક અને સમીકરણ બે પરથી એલએચએસ બરાબર આરએચએસ તો આ સાબિત કરવાની તમારી શું થઈ બાળકો ત્રીજી મેથડ થઈ તો કોઈપણ વિધાન કોઈપણ કોઈપણ વિધાન સાબિત કરવાની તમારી પાસે કેટલી મેથડ થશે તો કોઈપણ વિધાન સાબિત કરવાની તમારી પાસે ત્રણ મેથડ છે આ એક એલએચએસ થી આરએચએસ બીજી આરએચએસ થી એલએચએસ ને ત્રીજી નું સાદુરૂપ આરએચએસ નું સાદુરૂપ આમ એક અને બે પરથી એલએચએસ બરાબર આરએચએસ બરાબર પડી સમજ તો આ ત્રણ મેથડ છે કોઈ બી વિધાન સાબિત કરવા માટે બરાબર તો હવે એકદમ સ્ટાન્ડર્ડ મેથડ હું આપીશ એ મેથડ દરેકે દરેક દાખલામાં લાગુ પાડવાની બરાબર સૌથી પહેલાં તો તમને જે આપેલું હોય એને વિધાન તરીકે ધારવાનું વિધાન તરીકે ધારવા માટેનો સંકેત છે પી ઓફ એન કારણ કે અહીંયા એનનું વિધેય આપેલું છે ને તો સૌથી પહેલાં જે રકમ હોય એને એક વિધાન એક સ્ટેટમેન્ટ એક વિધાન તરીકે ધારવાનું ને વિધાન દર્શાવવા માટેનો સંકેત છે પી ઓફ એન તો પી ઓફ એન પછી ઇક્વલ ટુ નહીં આવી રીતે બે ટપકા પાડવાના પી ઓફ એન વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી પ્લસ ફોર સ્ક્વેર પ્લસ અપ ટુ એન સ્ક્વેર બરાબર થશે એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ તો આ રીતે પહેલાં તો તમારે વિધાન ધારવાનું બરાબર ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ આવશે એન બરાબર વન માટે નેક્સ્ટ સ્ટેપ શું આવશે બાળકો એન બરાબર વન માટે તો આમાં આપણે શરૂઆત કરવાની એલ એચ થી બોલો એલ એચ એસમાં આમાં કરવાનું શું બાળકો આ તમે એવું લાગે છે કે સર આ શું કરી રહ્યા છો જો બાળકો આ તમારું વિધાન છે આને સત્ય સાબિત કરવાનું છે કે ભાઈ આના બરાબર આ થાય જ છે તો મેં તમને કીધેલું કે ભાઈ પહેલાં માર્ટિન આવીને કહી ગયો કે આ આના બરાબર આ છે પછી લય આવીને કહી ગયો કે ભાઈ આના બરાબર આ છે પછી મેં પોતે સરે જ કહી દીધું કે હા આના બરાબર આ છે ડેટ મીન્સ સો ટકા તમારું આ વિધાન સાચું છે કીધેલું કે નહીં આવું આવી રીતે સાબિત કરવાનું છે તો આમાં બી આપણે સાબિત કેવી રીતે કરશું પહેલાં એન બરાબર વન માટે બતાવીશું કે તમારું વિધાન સાચું છે પછી એન બરાબર કે માટે ધારી લઈશું કે વિધાન સાચું છે કે ભાઈ લય આવીને કીધું કે આ વિધાન સત્ય જ છે તો તમે ધારી લેશો કે હા ચાલો માની લઈએ કે વિધાન સત્ય છે પછી હું પોતે આવ્યો હું પોતે એટલે એન બરાબર કે પ્લસ વન એન બરાબર કે પ્લસ વન મેં પોતે આવીને કીધું કે હા ને મેં સાબિત બી કર્યું કે આ વિધાન સત્ય છે ડેટ મીન્સ હવે તો આ સિદ્ધાંત આ વિધાન તમારું ફૂલ પ્રૂફ સત્ય છે યાદ રાખજો ત્રણ પર નભેલું છે તમારે શું કરવાનું ત્રણ વસ્તુ પર નભેલું છે પહેલા બરા એન બરાબર વન લેવાનું પછી એન બરાબર કે લેવાનું અને અહીંયા ધારી માની લેવાનું કે સત્ય છે જ અને ત્રીજું આના માટે એન બરાબર વન માટે સાબિત કરવાનું કે સત્ય છે એન બરાબર વન માટે આ વિધાન સત્ય છે એમ સાબિત કરવાનું એન બરાબર કે માટે સત્ય છે એમ માની લેવાનું બે ઘડી માની લેવાનું કે ભાઈ સત્ય છે અને ત્યાર પછી પાછું ફૂલ પ્રૂફ અને ફાઇનલ એન બરાબર કે પ્લસ વન માટે પાછું સાબિત કરવાનું કે તમારું વિધાન સત્ય છે બરાબર મેથડ સમજ પડે છે બાળકો બધાને ત્રણ સ્ટેપમાં છે આખો દાખલો પહેલા એન બરાબર વન એન બરાબર વન માટે સાબિત કરવાનું એલ એચ એસ બરાબર એન બરાબર કે માટે ધારી લેવાનું માની જ લેવાનું કે હા ચાલો માની લઈએ કે સત્ય છે અને એન બરાબર કે પ્લસ વન માટે પાછું સાબિત કરવાનું કે તમારું વિધાન સત્ય છે બરાબર ચાલો તો એન બરાબર વન માટે શરૂઆત કરીએ બાળકો તો એન બરાબર વન માટે એલ એચ એસ એલ એટલે આ બાજુનો આ બાજુમાં કરવાનું શું હવે એન બરાબર વન માટે સર આમાં કેવી રીતે કરવાનું આમાં અમને કંઈ અમજ નહીં પડે એલએચએસમાં એન બરાબર વન કઈ રીતે મૂકવાનો તો બાળકો બે મેથડ છે ક્યાં તો પહેલું જે વિધાન આપેલું પહેલું જે આ પદ હોય ને તે વેઠું એલએચએસ તરીકે લઈ લેવાનું ક્યાં તો આ છેલ્લે વાળું જે પદ હોય ને એમાં એનની જગ્યાએ વન મૂકવાનું તો આમાં એનની જગ્યાએ વન મૂકો તો વનનો સ્ક્વેર જ આવશે બાળકો ક્યાં તો પહેલું પદ લઈ લેવાનું ક્યાં તો આમાં એનની જગ્યાએ વન મૂકવાનો એન બરાબર વન માટે હું ગણતરી કરી રહ્યો છું ને સાબિત કરી રહ્યો છું કે એલએચએસ બરાબર આરએચએસ છે એન બરાબર વન માટે એલએચએસમાં શું કરવાનું ક્યાં તો અહીંયા પહેલું પદ જે છે તે બેઠું લઈ લેવાનું ક્યાં તો અહીંયા છેલ્લે જે છે તેમાં એન બરાબર વન મૂકી દેવાનો બરાબર તો અહીંયા આવશે વનનો સ્કવેર બરાબર વન બરાબર સેમ એજ પ્રમાણે આરએચએસ તો આરએચસમાં અહીંયા બધે વન મૂકવાનું વન ઇન્ટુ વન પ્લસ વન ઇન્ટુ ટુ ટાઈમ્સ વન પ્લસ વન બાય સિક્સ તો અહીંયા થશે વન 2 ટુ ઇન્ટુ થ્રી બરાબર શું થશે વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી બાય સિક્સ દેટ મીન્સ સિક્સ બાય સિક્સ ઇક્વલ ટુ વન તો LHS નો જવાબ બી વન આવ્યો નો જવાબ બી વન આવ્યો આમ એલ એચ એસ ઇક્વલ ટુ આર એચ એસ આથી એન બરાબર તમે વન લીધેલો એટલે અહીંયા શું બહુ લખવાનું એન બરાબર વન એટલે કે આથી પી ઓફ વન સત્ય છે બરાબર કેમ એન બરાબર વન માટે એલએચએસ શોધો એલએચએસ કેવી રીતે સુધવાનો કાં તો અહીંયા પહેલું પદ જે છે આ બધું પ્લસ કરીને આપેલું હોય ને એમાં પહેલું જે હોય તે લખી દેવાનું ક્યાં તો અહીંયા છેલ્લે એન વાળું જે આપેલું હોય એમાં એનની જગ્યાએ વન મૂકવાનો તો બંને સેમ જ આવે આરએચએસ તો આરએચએસ માં એનની જગ્યાએ વન મૂકી દેવાનો તો આ બી વન આવ્યો આ બી વન આવ્યો આમ એલએચ બરાબર આરએચએસ આથી એન બરાબર વન હતું એનો મતલબ પી વન સત્ય છે પછી હેડિંગ મારવાનું એન બરાબર કે માટે તો મેં તમને ધારો કે એન બરાબર કે માટે પી કે સત્ય છે શું લાઈન લખવાની હવે ધારો કે એન બરાબર કે માટે pk સત્ય છે એન બરાબર કે મૂકો એટલે અહીંયા એન બરાબર કે આવી જાય તો પી કે આવે કે નહીં બરાબર તો પી કે સત્ય છે ડેટ મીન્સ pk સત્ય છે તો આમાં એનની જગ્યાએ બધે કે મૂકી દો તમારો એનની જગ્યાએ આમાં બધે કે મુકાઈ જશે જ્યાં જ્યાં એન દેખાય આમાં તો કે આ રહ્યો અહીંયા એન છે ને આ બાજુ એન છે તો એ બધે એનની જગ્યાએ કે મૂકી દો તો શું મળશે વન સ્ક્વેર પ્લસ ટુ સ્કવેર પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ ફોર સ્ક્વેર પ્લસ અપ ટુ કે સ્ક્વેર ઇક્વલ ટુ સામે થશે કે કે પ્લસ વન ટુ કે પ્લસ વન બાય સિક્સ આને આપી દો સમીકરણ નંબર એક પછી હેડિંગ લગાવો ત્રીજો કોનો વારો છે એન બરાબર કે પ્લસ વન માટે એન બરાબર કે પ્લસ વન માટે તો એન બરાબર કે પ્લસ વન બરાબર હવે પી કે પ્લસ વન સત્ય સાબિત કરવા એન બરાબર કે પ્લસ વન લેતા આવું સ્ટેટમેન્ટ લખવાનું તો હવે કરવાનું શું એલ એચ એસ માં એન બરાબર કે પ્લસ વન લેવાનું એન બરાબર જો પીએન એટલે શું છે એકથી લઈને એન સુધીના વર્ગોનો સરવાળો બરાબર પી એટલે શું થયું પી કે નો મતલબ શું થયો એકથી લઈને કે સુધીના પદોના વર્ગોનો સરવાળો તો એન બરાબર કે પ્લસ વન લેવો એટલે કે પી કે પ્લસ વન શું થશે છે તો એકથી લઈને કે પ્લસ વન સુધીના પદોનો સરવાળો હવે આમાં કરવાનું શું પહેલા અહીંયા ઉપર જે આવ્યું ને આ આને એક નંબર આપવાનું ભૂલવાનું નહીં આ ઉપર પી કેનું જે આવ્યું ને પી કે સત્ય જેનું જે આવ્યું ને આટલું તો અહીંયા લખી જ દેવાનું પહેલા આટલું તો બેઠું બેઠું લખી જ દેવાનું તો કે સ્કવેર સુધીનું તો લખી જ દેવાનું પ્લસ કરીને વધારાનું શું કરવાનું અહીંયા એનની જગ્યાએ કે પ્લસ વન મૂકી દેવાનો તો અહીંયા એની જગ્યાએ કે પ્લસ વન મૂકો તો કે પ્લસ વનનો સ્કવેર થશે અહીંયા બી બધે આ જમણી બાજુ એનની જગ્યાએ શું મૂકી દેવાનું તો કે એનની જગ્યાએ કે પ્લસ વન મૂકી દેવાનું તો અહીંયા એની જગ્યાએ કે પ્લસ વન મૂકો અહીંયા કે પ્લસ વન મૂકો તો કે પ્લસ ટુ થશે સોરી આ તો સાબિત કરવાનું છે બરાબર તો આ તમારું શું છે એલએચએસ છે સોરી થોડા એક્સાઇટેડમાં ફોર્મમાં આવી અને લખીમાં આવ્યું ચાલો એન બરાબર કે પ્લસ વન માટે શું કરવાનું પી કે પ્લસ વન સત્ય સાબિત કરવા માટે એન બરાબર કે પ્લસ વન લેતા તો તમે ડાબી બાજુ શું કર્યું તો કે પહેલાં આટલું તો બેઠું ઉતારી જ લેવાનું પાછળ વધારાનું શું કરવાનું એનની જગ્યાએ કે પ્લસ વન મૂકી દેવાનું તો આ થયો એકથી લઈને કે પ્લસ વન પદોનો સરવાળો અને આ એલએચએસ છે હવે આના પરથી તમારે આર એચ એસ લાવવાનું આના પરથી તમારે આર એચએસ લાવવાનું તે બી કોની મદદથી આ સમીકરણ નંબર એકનો ઉપયોગ કરીને હવે આમાં મેં તમને એક ચીટિંગ કરાવેલી ચીટિંગ શું કરાવેલી કે આ ઉપરનું અહીંયા બેઠું લખાઈ દીધેલું એટલે બરાબર કે નહીં ઉપરનું અને એમ બી જોવા જઈએ તો કે પ્લસ વનનો સ્વેર પહેલાં કે સ્ક્વેર જ આવશે ને આગળ વનનો સ્કવેર ટુ નો સ્ક્વેર થ્રીનો સ્કવેર ફોરનો સ્ક્વેર કે સ્કવેર કે ના સ્કવેર પછી શું આવે કે પ્લસ વનનો સ્ક્વેર આવે હવે આટલા બરાબર સમીકરણ એક પરથી તમે આટલું મૂકી શકો છો તો એને મૂકી દો સમીકરણ એક પરથી આટલું એકથી લઈને કે સ્ક્વેર બરાબર તમે બેઠું આ મૂકી જ શકો છો ટુ કે પ્લસ વન બાય સિક્સ પ્લસ કે પ્લસ વનનો સ્ક્વેર બોલો કે પ્લસ વન કોમન નીકળતું દેખાય તો જ્યારે અહીંયા રીઝન લખવાનું સમીકરણ એક પરથી તો જ્યારે સમીકરણ એકની વેલ્યુ આમાં મૂકો ને ત્યારબાદ જે કોમન નીકળતું હોય તે કાઢી નાખવાનું તો કે પ્લસ વન મને કોમન નીકળતો દેખાય બાકીનું અંદર લખી દો કે ઇન્ટુ ટુ કે પ્લસ વન બાય સિક્સ પ્લસ કે પ્લસ વન બરાબર તો

ચલો હવે આમાં મધ્યમ પદના ભાગ પાડવાના બાળકો જે તમને બહુ જ સારી રીતે આવડે છે બોલો છ દુ બાર તો બારના એવા ભાગ પાડવાના કે જેથી એનો સરવાળો સાત થાય તો અહીંયા શું થશે અહીંયા બારના ભાગ પાડો તો ચાર તારીખ બાર પડશે તો ફોર કે પ્લસ થ્રી કે પ્લસ સિક્સ ડિવાઈડ બાય સિક્સ બરાબર ચાલો અહીંયા આને આગળ સાદુ રૂપ આપીએ તો કે પ્લસ વન અહીંયા તમે અંદર અહીંયા બ્રેકેટમાં કોમન કાઢો તો કોમન કાઢો તો અહીંયા ટુ કે કોમન નીકળે તો કે પ્લસ ટુ અહીંયા તમારો થ્રી કોમન નીકળે તો બી કે પ્લસ ટુ હોલ ડિવાઈડ બાય થશે તમારો સિક્સ બરાબર તો કે પ્લસ વન કે પ્લસ ટુ અને બચો શું ટુ કે પ્લસ થ્રી હવે આમાં આગળ કંઈ સાદુરૂપ આપી શકાય એમ નથી હવે આપણને ખબર કેવી રીતે પડે કે આ જે આવ્યું તે આર એસ જ છે તો એ વેરીફાઈ કરવા માટેની હું ટ્રીક આપું છું અહીંયા વચ્ચે ખાલી જગ્યા છોડી દેવાની વચ્ચે શું કરવાનું ખાલી જગ્યાએ નહીં છોડો તો બી ચાલશે થઈ જ જશે અહીંયા શું કરવાનું આટલે સુધી આવી ગયા હવે સાદરૂપ અપાય એમ લાગતું નથી બરાબર હવે ખબર કેવી રીતે પડે કે આ જે આર આવ્યું તે સાચું જ છે તો કરવાનું શું હવે જે આ આરએચએસ છે ને એમાં બધે એનની જગ્યાએ તમારું કે પ્લસ વન ચાલી રહ્યું છે તો અહીંયા આરએચએસમાં બધે એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો તો અહીંયા એન છે આ એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો તો અહીંયા કે પ્લસ વન આવશે અહીંયા આ એન છે એ એનની જગ્યાએ અહીંયા કે પ્લસ વન મૂકો તો કે પ્લસ વન પ્લસ પ્લસ વન અહીંયા ટુ કે ટુ એન પ્લસ વન છે તો એમાં એની જગ્યા એ કે પ્લસ વન નું કરતો ટુ ટાઈમ્સ કે પ્લસ વન પ્લસ વન બાય સિક્સ હવે ચેક કરવાનું આના બરાબર ઉપરનું આવી જાય તો જો કે પ્લસ વન કે પ્લસ વન બાળકો આને સિમ્પલિફાય કરો કે પ્લસ વન પ્લસ વન તો એ કે પ્લસ ટુ થશે આને સિમ્પલિફાય કરો તો ટુ પ્લસ ટુ પ્લસ વન તો એ થશે તમારો ટુ પ્લસ થ્રી બાય સિક્સ તો બોલો સાબિત થઈ ગયું ને આ તમારું શું છે આર છે બરાબર તો પી પ્લસ વન માટે બી એ સત્ય આવ્યો તો અહીંયા લખવાનું આમ સત્ય છે હવે ત્રણ લાઇન લખવાની છે જે ખાસ ભૂલવાની નહીં બરાબર આ લખી દીધું ને એક લાઇન પીકે પ્લસ વન સત્ય છે હવે બહુ અગત્યની લાઇન છે એ ખાસ દરેક દાખલામાં કોમન જ રહેશે એટલે દિમાગમાં ફિટ કરી જ દેવાની આથી પી કે સત્ય છે ઇમ્પ્લાયઝ ડેટ પી કે પ્લસ વન સત્ય છે આથી ગાણિતિક અનુમાનના તમે અનુમાન લગાવ્યું ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી થી પીએન એ પ્રત્યેક એન બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે સત્ય છે તો આખે આખો દાખલો હું તમને પાછો સમજાવું છું કારણ કે આ એક જ મેટર છે આખા ચેપ્ટરમાં નવું કંઈ જ નથી એ બી તમને કહી દઉં છું બરાબર તો દાખલો તમારો ત્રણ પાર્ટમાં ડિવાઇડેડ છે પહેલો પાર્ટ એન બરાબર વન માટે તો એન બરાબર વન માટે તમારે સાબિત કરવાનું કે શું સાબિત કરવાનું તો કે એલ એચ એસ બરાબર આર એચ એસ છે એમ સાબિત કરવાનું પછી લખવાનું પીવન સત્ય છે એન બરાબર કે માટે ધારી જ લેવાનું કારણ કે એન બરાબર વન માટે સત્ય આવ્યું એટલે એન બરાબર કે માટે તમે ધારી લીધું માની લઈએ કે સત્ય છે એન બરાબર કે માટે સત્ય છે તો એન બરાબર કે માટે સત્ય ધારી લેવાનું અને ત્રીજું એન બરાબર કે પ્લસ વન માટે સત્ય સાબિત કરવાનું કોની મદદ

પીએન એટલે કે એક વિધાન તમારું વિધાન કયું છે તો કે આ તમારું વિધાન કહેવાય કે એલ એચ બરાબર આરએચએસ હવે તમે એની સત્યારતા નક્કી કરવા જઈ રહ્યા છે કે શું આ એલ એચ એસ બરાબર આર એચ એસ જે આપેલું છે એ સાચું છે તો એ સાચું સાબિત કરવા માટેના જ આ ત્રણ સ્ટેપ છે પહેલેથી પાછું તમને જે વિધાન આપેલું હોય તેને પીએન તરીકે ધારી દેવાનું પીએન એ વિધાન દર તરીકે દર્શાવવા માટેનો સંકેત છે હવે આ જે વિધાન પીએન છે એ સાચું છે કે ખોટું છે તે તમારે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી ચકાસવાનું છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શું છે આ ત્રણ સ્ટેપ તો ચાલો એમાં પહેલાં એન બરાબર વન માટે પહેલું સ્ટેપ લઈએ પહેલું સ્ટેપ શું છે એન બરાબર વન માટે તો એન બરાબર વન માટે લખવાનું પછી અહીંયા લખવાનું એલએચએસ એન બરાબર વન માટેના એલએચએસ માં શું કરવાનું તો કે આ જે એલએચએસ છે એમાં પહેલું પદ જે છે તે બેઠું લખી દો કાં તો છેલ્લું પદ જે છે એમાં n ની જગ્યાએ વન મૂકી દો બંને સેમ જ આવે બેટર પહેલું પદ જે હોય તે લઈ લેવાનું તો એલએચએસ બરાબર કેમ એન બરાબર વન માટે છે માત્ર એક જ છે તો આ પહેલું પદ લઈ લેવાનું વન સ્ક્વેર બરાબર વન થશે આરએચએસ માં શું કરવાનું તો કે આરએચએસ માં એન બરાબર વન મૂકી દેવાના તો આરએચએસ માં એન બરાબર વન મૂકો અને જવાબ સેમ આવ્યો એલએચએસ ઇક્વલ ટુ આરએચએસ

પીવન સત્ય છે એનો મતલબ આ તમારું વિધાન એન બરાબર વન માટે સત્ય છે તો એન બરાબર વન માટે એટલે કે પીવન સત્ય આવ્યું ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આવશે એન બરાબર કે માટે હવે અહીંયા ધારી જ લેવાનું કે હવે ધારો કે એન બરાબર કે માટે પી સત્ય છે પછી પી લખી દેવાનું પી કેવી રીતે બનાવવાનો તો કે આખે આખું વિધાનમાં જ્યાં જ્યાં એન દેખાય ત્યાં ત્યાં તમારે કે મૂકવાનો કેમ એન બરાબર કે લીધો છે ને તો અહીંયા બધે જો વન સ્કવેર ટુ સ્કવેર થ્રી સ્ક્વેર ફોર સ્કવેર અપ ટુ એન સ્ક્વેર એન સ્ક્રની જગ્યાએ કે સ્ક્સ અહીંયા બધે એન ની જગ્યા એ આવશેકરણ નંબર સત્ય સાબિત કરવા માટે એન બરાબર કે પ્લસ વન લેતા તો કરવાનું શું આમાં બાળકો આમાં ચીટિંગ કરવાની ચીટિંગ શું કરવાની આ ઉપર જે એક નંબર એન બરાબર કેસ છે ને એટલું તો પહેલા લખી જ દેવાનું અને પ્લસ કરીને વધારામાં શું લખવાનું કે અહીંયા આ છેલ્લે જે એન છે એ એ ની જગ્યાએ કે પ્લસ વન મૂકવાનો હતો એન સ્ક્વેર છે તો થશે તમારો કે પ્લસ વન નો સ્કવેર ત્યારબાદ તમે જે ચીટિંગ કરી એનો ફાયદો લેવાનો શું ફાયદો તો કે થી લઈને કે નું મૂલ્ય તો સમીકરણ નંબર એકમાં છે જ શું તો કે આ તો વન સ્ક્વેર થી લઈને કે સ્ક્વેર ના સરવાળા બરાબર તમારે શું કરી દેવાનું આ સબસ્ટીડ્યુટ કરી દેવાનું હવે દેખાઈ રહ્યું છે બંને માંથી કે પ્લસ વન કોમન નીકળે તો કોમન કાઢી નાખો બચું શું કે ઇન્ટુ ટુ કે પ્લસ વન બાય સિક્સ પ્લસ કે પ્લસ વન હવે લસા આપો તો છ અહીંયા ગુણાશે બરાબર લસા આપો એટલે ફાઇનલી તમને એક આવું દ્વિઘાત સમીકરણ મળે આ દ્વિઘાત સમીકરણમાં શું કરશું મધ્યમ પદના ભાગ પાડવાના બાળકો છ દુ બાર તો બારના એવા બે ભાગ પાડો કે જેથી તેમનો સરવાળો સાત થાય તો બારના એવા બે ભાગ થાય ચાર તાલી બાર બરાબર તો ચાર તાલી બાર કર્યું બરાબર હવે આમાંથી આ પહેલાં બે પદમાંથી ટૂંકે કોમન કાઢો પછીના બે કદમાંથી થ્રી કોમન કાઢો આખામાંથી કે પ્લસ ટુ બાર બચો શું ટુ કે પ્લસ થ્રી બચ્યો હવે આ જે ફાઇનલ આવી ગયું આમાં આગળ કોઈ સાદુરૂપ આપી શકાય એમ નથી હવે ચેક કેવી રીતે કરવાનું કે આ જે આવ્યું તે તમારું આરએચએસ છે કે નહીં તો તમારે શું કરવાનું આ જે એન વાળું સ્ટેટમેન્ટ જે છે એ એનવાળા સ્ટેટમેન્ટમાં તમારે સામે ચાલીને એ એનવાળા સ્ટેટમેન્ટમાં તમારે સામે ચાલીને સામે ચાલીને એન બરાબર કે પ્લસ વન મૂકવાનું બરાબર સામે ચાલીને એન બરાબર કે પ્લસ વન તમારે મૂકવાનું રહેશે બરાબર તો એન બરાબર કે પ્લસ વન મેં મૂક્યું બધે એનની જગ્યાએ મેં શું મૂકો બધે કે પ્લસ વન મૂક્યો એનની જગ્યાએ કે પ્લસ વન એનની જગ્યાએ બધે કે પ્લસ વન પછી ચેક કરવાનું કે પ્લસ વન મૂક્યા પછી આના પરથી ઉપરનું સ્ટેપ આવી જાય છે તો આપણું આવી જાય છે કે પ્લસ વન તો કે પ્લસ વન કે પ્લસ વન તો અહીંયા આનું સાદુ રૂપ તો કે પ્લસ ટુ આનું સાદુપ આપો તો કે પ્લસ ટુ કે પ્લસ થ્રી આવી જશે એનો મતલબ આરએચએસ આવી જ ગયું છે આમ પી કે પ્લસ વન સત્ય છે પછી ત્યારબાદ આપણી લાઈન તો અહીંયા થયું હું પી વન માટે સત્ય આવ્યું પી કે માટે થાય પી કે પ્લસ વન માટે સત્ય આવ્યું આમ તમારું વિધાન તમામે તમામ માટે સત્ય છે બરાબર આટલું બધું સત્ય આવ્યું ડેટ મીન્સ હવે તો માનવું જ પડશે કે વિધાન તમારું સત્ય છે આથી પી કે સત્ય છે ઇમ્પ્લાયઝ દેટ પીકે પ્લસ વન સત્ય અનુમાનના પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે તો આ થયું તમારું ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત સાબિત કરવાની રીત જે દરેક દાખલામાં કોમન રહેશે ઓકે ઓકે તો હવે આપણે બીજો દાખલો સ્ટાર્ટ કરીશું એનો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો પહેલો તો ધ્યાન આપજો સૌથી પહેલું સ્ટેપ તો પહેલું સ્ટેપ યાદ અપાવી દઉં પહેલાં તો જે તમને સ્ટેટમેન્ટ આપેલું હોય તેને પી એન તરીકે ધારવાનું અહીં પી એન વન પ્લસ થ્રી પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ અપ ટુ થ્રી રેસ ટુ એન માઇનસ વન બરાબર દેટ ઇઝ ઇક્વલ ટુ થ્રી રીઝ ટુ એન માઇનસ વન ડિવાઈડ બાય ટુ તો આ તમારું સ્ટેટમેન્ટ પીએન થઈ ગયું બરાબર નેક્સ્ટ સ્ટેપ હેડિંગ લગાવવાનું હેડિંગ શું લગાવવાનું એન બરાબર વન માટે બરાબર હવે એન બરાબર વન માટેમાં શું કરવાનું એલએચએસ માં શું કરવાનું આ તો આ પહેલું પદ બેઠું લઈ લેવાનું ક્યાં તો છેલ્લા પદમાં એનની જગ્યાએ વન મૂકવાનું અહીંયા એન બરાબર વન મૂકો તો થ્રી રેસ ટુ વન માઇનસ વન એટલે કે થ્રી રેસ ટુ ઝીરો અને ત્રણની ઝીરો ઘાત કોઈપણની ઝીરો ઘાત વન થાય તો અહીંયાથી લઉં તો બી વન આવે આમાં મૂકો તો બી વન આવે તો એલએચએસ તમારો વન નેક્સ્ટ આર એચએસ તો આરએચએસમાં શું કરવાનું આરએચએસમાં એનની જગ્યાએ વન મૂકી દેવાનું તો થ્રી રેસ ટુ વન માઇનસ વન ડિવાઈડ બાય ટુ ડેટ મીન્સ થ્રી માઇનસ વન બાય ટુ સો ટુ બાય ટુ ઇક્વલ ટુ વન તો એલએચ બી વન આવ્યું આમ એલ એચએસ ઇક્વલ ટુ આરએચ આવ્યું એલ એચએસ ઇક્વલ ટુ આરએચએસ આથી પીવન સત્ય છે p1 શું આવ્યો સત્ય છે કારણ કે બરાબર rhs આવ્યું હવે પીવન સત્ય આવ્યો એટલે તમારે તો હવે ધારો કે હવે ધારો કે એન બરાબર કે માટે પી કે સત્ય છે તો પી કે સત્ય એટલે શું આમાં બેઠું એન બરાબર કે મૂકી જ દેવાનું તો શું મળશે વન પ્લસ થ્રી પ્લસ થ્રી સ્કવેર પ્લસ અપ ટુ થ્રી રેસ ટુ કે માઇનસ વન ઇક્વલ ટુ થ્રી રેસ ટુ કે માઈનસ વન ડિવાઈડ બાય ટુ આને આપી દો સમીકરણ નંબર એક શું આપો સમીકરણ નંબર એક હવે નેક્સ્ટ ત્રીજું હેડિંગ એન બરાબર કે પ્લસ વન માટે નેક્સ્ટ હેડિંગ શું આવશે એન બરાબર કે પ્લસ વન માટે હવે તો અહીંયા શું લખવાનું હવે પી કે પ્લસ વન સત્ય સાબિત કરવા શીખવેલું કે આ ઉપરનું તો આ બેઠું લખી જ દેવાનું એલ એચ એસ હવે આપણે શું કરવા જઈ રહ્યા છે કે આમાં એન બરાબર પી કે કે એન બરાબર કે પ્લસ વન મૂકીને એલ એચએસ થી આર સાબિત કરવા જઈ રહ્યા છે તો LHS માં પહેલા ઉપર સુધીના પદ છે કે પ્લસ નું બાકી તો એ ક્યાંથી લાવવાનું તમારું આ જે છે એમાં એનની જગ્યાએ કે પ્લસ વન મૂકી દો તો આમાં એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો તો તમને મળશે થ્રી રેસ ટુ કે મળશે ચલો બાળકો હવે આગળનું આ જે છે બેઠું આના બરાબર શું મૂકી દેવાનું સમીકરણ એક પરથી તમને આવું કંઈક મળશે આના બરાબર શું મળશે આવું મૂકી શકો તો થ્રી રેસ ટુ કે માઇનસ વન ડિવાઈડ બાય ટુ પ્લસ થ્રી રેસ ટુ કે ચલો આમાંથી કંઈક કોમન તો નીકળતું નહીં લસા આપી દો લસા આપીએ તો શું મળશે થ્રી રેસ ટુ કે માઇનસ વન પ્લસ આ ટુ અહીંયા જશે તો ટુ ટાઈમ્સ થ્રી રેસ ટુ કે અપોન ટુ તો થ્રી રેસ ટુ કે टू टाइम्स थ्री रेस टू के तो ओवरऑल थे थ्री टाइम्स थ्री रेस टू के माइनस वन डिवाइड बाय टू तो अँ थ्री इन टाइम्स थ्री रेस टू के अंत थ्री रेस टू वन है थ्री रेसतु वन इंटू थ्री रेस टू के तो ओवरओल थोड़ा थ्री रेस टू के प्लस वन माइनस वन डिवाइड बस डिवाइड बाय હવે આ સાચું આવ્યું કે નહીં એ ચેક કેવી રીતે કરવાનું તો બાળકો આમાં એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો આમાં એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો તો આ જ આવે છે ડેટ મીન્સ સાચું જ છે સો ટકા ડેટ મીન્સ આર એચ એસ આમ પી કે પ્લસ વન સત્ય છે પછી અહીંયા તમારે પેલી લાઈન લખવાની આથી પી સત્ય છે ઇમ્પ્લાયઝ ધેટ પી પ્લસ વન સત્ય છે આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પી એન એ દરેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે બરાબર પીએન એ દરેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે સાબિત થઈ ગયું ક્લિયર બહુ જ સિમ્પલ ફંડા છે એક જ પેટર્ન એક જ મેથડ અને બધા દાખલા તમારા સોલ્વ બરાબર ચાલો ધ્યાન આપો એના પછીનો દાખલો બાળકો ચાલો એના પછી શું કહેવામાં આવી રહ્યું છે ધ્યાનથી જુઓ તો આમાં બી સેમ પહેલું સ્ટેપ પહેલું સ્ટેપ આને પીએન ધારી લેવાનું સો પીએન ફ્રોમ

માટે એન બરાબર વન માટે શું કરવાનું થી સ્ટાર્ટ કરવાનું LHS તો એલએચએસ જે આપેલું છે એમાં એન બરાબર વન એટલે આ જે આપેલું છે એમાંથી ક્યાં તો આ પહેલું લઈ લો ક્યાં તો આ છેલ્લામાં એન બરાબર વન મૂકી દો તો પહેલું લઈ લો તો વન ક્યુબ આવ હોય વન ક્યુબ બરાબર વન પછી RHS લઈ લો તો RHS કેવી રીતે શોધવાનું તો કે આમાં એન બરાબર વન મૂકી દેવાનો તો વન વન પ્લસ વન બાય ટુ હોલ સ્ક્વેર સો ટુ બાય ટુ સ્ક્વેર ઇક્વલ ટુ વન તો એલ એચ એસ બી વન આરએચએસ બી વન આમ એલએચ ઇક્વલ ટુ આર એચ એસ આથી પીવન સત્ય છે આથી પીવન શું છે બાળકો સત્ય છે પછી હેડિંગ લગાવવાનું એન બરાબર કે માટે પછી શું એડિંગ લગાવવાનું બાળકો એન બરાબર કે માટે હવે ધારો કે હવે ધારો કે એન બરાબર કે માટે પી કે સત્ય છે એન બરાબર કે માટે શું ધારવાનું ધારો કે પી કે સત્ય છે એનો મતલબ આમાં એનની જગ્યાએ બધે શું મૂકી દેવાનું કે મૂકી દેવાનું વન ક્યુ પ્લસ ટુ ક્યુ પ્લસ થ્રી ક્યુ પ્લસ અપ ટુ કે ક્યુબ બરાબર કે કે પ્લસ વન બાય ટુ હોલ સ્ક્વેર આને આપી દો સમીકરણ નંબર એ નેક્સ્ટ હેડિંગ લગાવો એન બરાબર કે પ્લસ વન માટે સુ હેડિંગ લગાવો એન બરાબર કે પ્લસ વન માટે હવે પી કે પ્લસ વન સત્ય સાબિત કરવા એન બરાબર કે પ્લસ વન લેતા તો એલ એચ થી સ્ટાર્ટ કરો આમાં શું કીધેલું ચીટિંગ કરવાની ઉપરનું તો પહેલા બેઠું લખી જ દેવાનું વન ક્યુ પ્લસ ટુ ક્યુ પ્લસ થ્રી ક્યુ પ્લસ અપ ટુ કે ક્યુ પ્લસ કરીને કે પ્લસ વાળું પદ છેલ્લું લખવાનું કેવી કે આમાં એમની જગ્યાએ કે પ્લસ વન મૂકી દેવાનો તો મળશે તમને કે પ્લસ વનનો ક્યુબ હવે વનથી લઈને કે ક્યુબ વનથી લઈને કે નો બરાબર શું છે સમીકરણ એક પરથી આ છે તો આને મૂકી દઈએ તો આને મૂકી દઈએ તો શું મળશે તમને કે કે પ્લસ વન બાય ટુ હોલ સ્ક્વેર ઇન્ટુ કે પ્લસ વનનો બોલો આખામાંથી કે પ્લસ વનનો સ્ક્વેર આખામાંથી કે પ્લસ વનનો સ્ક્વેર કોમન નીકળે તો કે પ્લસ વનનો સ્કવેર કોમન કાઢો અહીંયા શું બચશે બાળકો કે સ્ક્વેર બાય ફોર અહીંયા સ્ક્વેર કોમન નીકળી ગયો એટલે બચશે માત્ર કે પ્લસ વન બરાબર આવું કંઈક બચશે ચલો સાદુ રૂપ આપી દો બાળકો તો સાદુરૂપ આપશો તો અહીંયા કે પ્લસ વનનો સ્ક્વેર આ ચાર અહીંયા ઉપર ગુણાશે તો સાદુરૂપ કેવું આવશે કે સ્ક્વેર પ્લસ ચાર અહીંયા ઉપર ગુણાયો ચાર અહીંયા ગુણાશે તો ફોર કે પ્લસ ચાર વન સાથે ગુણાય તો ફોર ડિવાઈડ બાય ફોર તો તમને શું મળશે કે પ્લસ વનનો સ્કવેર ને આના બરાબર શું મળશે કે પ્લસ ટુનો સ્ક્વેર ડિવાઇડ બાય ફોર હવે ચેક કરવાનું કે આ જે આવ્યું તે સાચું છે કે નહીં તો એના માટે શું કરવાનું તમને જે આ આપેલું છે આરએચએસ આ આરએચએસમાં તમારે એનની જગ્યાએ શું મૂકવાનું કે પ્લસ વન મૂકો અહીંયા એનની જગ્યાએ કાઉન્ટની અંદર એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો આ આ અંદર કાઉન્સમાં એન પ્લસ વન છે તો ત્યાં બી એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો છે ટુ અને આખાનો બોલો આનું સાદુ રૂપ આપતા ઉપરનું આવી જાય જુઓ આ સ્કવેર કે પ્લસ વન ને લાગે તો કે પ્લસ નો સ્કવેર અહીંયા અંદર કે પ્લસ વન પ્લસ વન એટલે કે પ્લસ ટુ એને લાગે એટલે કે પ્લસ નો સ્ક્વેર અને આ સ્ક્વેર ટુ ને લાગે તો ફોર એનો મતલબ આ છે તમારું આર એચ એસ બરાબર ચલો તો આરએચએસ આવી ગયો આથી પી પ્લસ વન સત્ય છે આમ પી કે સત્ય છે ઇમ્પ્લાઇઝ દેટ પી કે પ્લસ વન સત્ય છે આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પીએન એ દરેક માટે સત્ય છે સાબિત થઈ ગયું ક્લિયર ચલો તો અહીંયા એક દાખલો મેં સેલ્ફ પ્રેક્ટિસ માટે બાળકો તમારા માટે રાખેલો છે સેલ્ફ પ્રેક્ટિસ શું રાખેલું છે વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર પ્લસ અપ ટુ એન બરાબર એન એન પ્લસ વન બાય ટુ તો આ દાખલો તમારે જાતે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી ગણવાનો છે અને મને એને ફોટો પાડીને મોકલવાનો રહેશે ઓકે ચાલો હવે આ દાખલો તો પહેલું સ્ટેપ પહેલું સ્ટેપ જે આપેલું હોય એને પી એન તરીકે લઈ લો વન વન ઓપોન વન પ્લસ ટુ પ્લસ વન ઓપોન વન પ્લસ પ્લસ સો ઓન વન અપોન વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ અપ ટુ એન બરાબર થશે ટુ એન ડિવાઈડ બાય એન પ્લસ વન તો આ થયું તમારું પીએન બરાબર પછી શું હેડિંગ લગાવવાનું તો પછી હેડિંગ લગાવીશું એન બરાબર વન માટે એન બરાબર વન માટે શું કરવાનું એલએચએસ લેવાનું એલએચએસમાં શું કરવાનું ક્યાં તો આ પહેલું લઈ લેવાનું મોસ્ટલી પહેલું જ લઈ લેવાનું એલએચએસ બરાબર વન RHS માં શું કરવાનું તો કે આમાં એનની જગ્યાએ વન મૂકો તો ટુ ઇન્ટુ વન ડિવાઈડ બાય વન પ્લસ વન સો ટુ બાય ટુ ઇક્વલ ટુ વન તો આ બી વન આબી વન આમ એલ એચ એસ ઇક્વલ ટુ આર એચ એસ આથી પીવન સત્ય છે પીવન શું છે સત્ય છે પછી હેડિંગ લગાવો એન બરાબર કે માટે હવે

વન આને આપી દેવાનું બાળકો સમીકરણ નંબર એક પછી હેડિંગ લગાવવાનું પછી હેડિંગ શું લગાવવાનું એન બરાબર કે પ્લસ વન માટે ત્યાં શું કરવાનું હવે પી કે પ્લસ વન સત્ય સાબિત કરવા એન બરાબર કે પ્લસ વન લેતા તો એલ એચ એસથી સ્ટાર્ટ કરવાનું એલ એચ એસથી સ્ટાર્ટ કરો એમાં શું કરવાનું પહેલાં તો આ બેઠું ઉતારી દેવાનું વન અપોન વન પ્લસ ટુ પ્લસ વન અપોન વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ વન અપોન વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ કે તો આટલું તો ઉતારી દીધું આ કે સુધી થયું તો છેલ્લું પદ શું આવશે બાળકો બહુ સિમ્પલ આ પહેલું પદ આ બીજું પદ તો બીજા પદમાં છેદમાં એક અને બેનો સરવાળો ત્રીજું પદ છેદમાં એક બે ત્રણનો સરવાળો આ કેમું પદ તો છેદમાં કેમાં પદમાં છેદમાં છે એકથી લઈને કે નો સરવાળો તો આ કે પ્લસ વનમું પદ તો કે પ્લસ વનના પદમાં છેદમાં એકથી લઈને કોનો સરવાળો બાળકો કે પ્લસ વનનો સરવાળો બરાબર ચાલો ચીટિંગ કરી એનો ફાયદો લેવાનો ભાઈ આટલા બરાબર તો એક પરથી આ મુકાય જ છે શું મુકાય ટૂકે અપોન કે પ્લસ વન પ્લસ બાળકો અહીંયા રીઝન લખવાનું રીઝન એક પરથી હવે બાળકો આ વસ્તુ તમારા માટે નવી આના માટે મારે થોડો તમને પહેલાં સમજાવવું પડશે હવે છે શું એકથી લઈને કે પ્લસ વનનો સરવાળો મેં જાણી જોઈને અહીંયા લખેલું છે આ જાણી જોઈને આ સેલ્ફ પ્રેક્ટિસમાં આ દાખલાની આગળ મૂક્યું બાળકો આ શું કહે છે આને તમે સાબિત કરશો જ બાળકો એકથી લઈને એન પદનો સરવાળો શું થાય એકથી લઈને એન પદનો સરવાળો શું થાય તો એન એન પ્લસ વન બાય ટુ એટલે કે અહીંયા પાછળ જે છેલ્લું આવે તે છેલ્લાને આધારે બનાવવાનું છેલ્લું એન છે તો એન એન પ્લસ વન બાય ટુ પાછું બોલું છું એકથી લઈને એન પદનો સરવાળો શું એકથી લઈને એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા આપતું એન પદનો સરવાળો શું તો કે એન એન પ્લસ વન બાય ટુ કેવી રીતે તો પાછળનો જે એન છે એના આધારે મૂકી દેવાનું એન એન પ્લસ વન બાય ટુ તો સેમ એ પ્રમાણે અહીંયા છે તમારો એકથી લઈને કે પ્લસ વન પદનો સરવાળો છેલ્લું શું છે કે પ્લસ વન તો અહીંયા બધે એનની જગ્યાએ શું મૂકી દો બાળકો કે પ્લસ વન મૂકી દો તો અહીંયા એનની જગ્યાએ કે પ્લસ વન મૂકું તો કે પ્લસ વન મળે બાજુમાં એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો તો કે પ્લસ વન પ્લસ વન અને બાય ટુ બહુ સિમ્પલ ફંડા છે બરાબર એક થી લઈને એન પદનો સરવાળો એન એન પ્લસ વન બાય ટુ તો એકથી લઈને કે પ્લસ વન પદ સરવાળો કે પ્લસ વન કે પ્લસ વન પ્લસ વન બાય ટુ કર્યું અહીંયા એન ની જગ્યાએ આવું કઈ બી પૂછી શકે તમે એકથી લઈને દસ પદનો નો સરવાળો હતો દસ દસ પ્લસ વન બાય ટુ એકથી લઈને સો પદનો સરવાળો તો સો સો પ્લસ વન બાય ટુ એકથી લઈને કે પદનો સરવાળો તો કે કે પ્લસ વન બાય ટુ તો એકથી લઈને કે પ્લસ વન સરવાળો કે પ્લસ વન કે પ્લસ વન પ્લસ એ જ લખેલું છે તો અહીંયા થશે ટુ કે પ્લસ વન પ્લસ અહીંયા થશે કે પ્લસ વન અહીંયા પ્લસ ટુ તો બહાર નીકળશે ટુ અપોન કે પ્લસ વન બરાબર તો ટુ અપોન કે પ્લસ વન બાર નીકળે તો અહીંયા શું બચશે કે અપોન બરાબર અહીંયા બચશે કે પ્લસ ટુ અહીંયા શું બચશે કે પ્લસ ટુ चलो लसा आपो लसा आपो तो शूथे टू अपॉन के प्लस वन आ के प्लस टू पर जाए तो स्क्वेर प्लस टू के प्लस वन डिवाइड बाय प्लस टू तो शू बा अँ के स्क्र प्लस टू के प्लस वन शून टू टाइम्स के प्लस वन नो स्क्वेर डिवाइड बाय प्लस वन इंटू के प्लस टू के प्लस वन अँ केसल તો ઓવરઓલ ભાઈ ચુ ટુ ટાઈમ્સ કે પ્લસ વન ડિવાઈડ બાય કે પ્લસ ટુ હવે ચેક કરવાનું કે આ સાચું છે કે નહીં કેવી રીતે ચેક કરશો તો આના આર એચ એસમાં એનની જગ્યાએ શું મૂકી દેવાનું એનની જગ્યાએ કે પ્લસ વન મૂકી દેવાનું તો અહીંયા એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો તો ટુ ટાઈમ્સ કે પ્લસ વન થશે ડિવાઈડ બાય એન પ્લસ વન છે તો ત્યાં એન ની જગ્યાએ કે પ્લસ વન મૂકી દો તો કે પ્લસ વન પ્લસ વન તો બોલો આનું સાદુ રૂપ આ આવે છે એનો મતલબ આ તમારું છે બરાબર હવે પેલી ત્રણ લાઈન લખી દેવાનું સાબિત તો થઈ જ ગયું ને તો હવે આપણી ત્રણ લાઈન કઈ ત્રણ લાઈન આમ કે પ્લસ વન સત્ય છે આથી પી સત્ય છે ઇમ્પ્લાયઝ ધેટ પી કે પ્લસ વન સત્ય છે આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પીએન એ પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે સાબિત થઈ ગયું બાળકો તો બાળકો આ વિડીયો લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો બાળકો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી મળીશું પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સેમ આ ટાઈપના દાખલાથી ટિલ દેન બબાય